9 ના કુલ વિષયોમાંથી આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો છે. તમને મોબાઈલ પર દરેક વિષયની પીડીએફ ફાઇલો અને વિડિયો લેક્ચર મળતા રહે છે. એવી જ રીતે આજે તમારે સામાજિક વિજ્ઞાનના વિષયની અંદર નાગરિક વિભાગનો પાઠ ભણવાનો છે. આ અગાઉ તમને પીડીએફ દ્વારા ઇતિહાસના 3 પાઠના પ્રશ્નો પીડીએફ ફાઇલ દ્વારા મળી ગયા છે. જે પ્રમાણમાં ઇતિહાસ વિભાગ સરળ છે, તમે વાંચો, વિચારો અને થોડું સમજો એટલે ઇતિહાસ વિભાગ સમજાઈ જાય. પણ હવે આપણે નાગરિક વિભાગનો આજથી અભ્યાસ કરવાનો છે. હવે નાગરિક વિભાગ છે એની અંદર દેશના કાયદાઓ, એનું બંધારણ, એની વિશિષ્ટ રચના અને એના પારિભાષિક શબ્દો સમજવાના હોય છે. એટલે આપણે નાગરિક વિભાગનો પહેલો પાઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો એટલે શું, એ કેવું હોય એના વિશે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા તો તમને આ પાઠ સમજાવતા પહેલા થોડી પૂર્વ ભૂમિકાની વાત કરી દઉં કે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી, ભારત દેશ સ્વતંત્ર થયો. આ અગાઉ તમામ દેશનું, આખા દેશનું સંચાલનનું કાર્ય છે એ આપણી સરકાર કે આપણા લોકો કરતા ન હતા. કારણ કે આપણે પરાધીન હતા, ગુલામ હતા, બ્રિટિશ શાસન હેઠળ આપણે ગુલામ હતા. પણ ધીમે ધીમે બ્રિટિશ શાસન છે એ આપણા દેશમાંથી વિદાય લઈ અને આપણને આપણો દેશ ચલાવવા માટે આપણા લોકોએ ખૂબ સ્વતંત્રતા માટે આંદોલનો અને માગણી કર્યા અને એમનાથી ઝૂકીને અંતે બ્રિટિશ સરકારને કોઈ પણ ભોગે ભારતને સ્વતંત્ર કરવાનો નિર્ણય લેવો પડ્યો. અને 1946ની સાલની અંદર અંગ્રેજોએ 3 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ભારત મોકલ્યું અને ભારતને કેવી રીતે સ્વતંત્રતા આપી શકાય અને એના દેશનું બંધારણ કેવી રીતે ઘડી શકાય એનો એક આખો પ્રોજેક્ટ તૈયાર કરવાનું કીધું અને ભારતના ટોચના નેતાઓને એમની બધી વાતચીત કરી. બ્રિટિશ સંસદની મંજૂરી મળ્યા પછી આપણે બંધારણ છે એ ઘડવાની શરૂઆત કરી. જો દેશમાં પેલા અંગ્રેજો હતા એ એના નિયમથી દેશનું શાસન ચલાવતા, હવે જતા રહીએ તો આવડું મોટું હિન્દુસ્તાન રાષ્ટ્ર હોય એનો વહીવટ કરવો એ કોઈ નાની સૂની વાત ન હોય. કારણ કે એમાં દરેક કલમો, વૃદ્ધો, બાળકો, તમામ વિભાગો બધાને ધ્યાનમાં લઈ અને કાયદા ઘડવા પડતા હોય છે. તો હવે આપણે મુદ્દાસર એક એક વિભાગની ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલા છે બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ શું. જો કોઈ પણ દેશ હોય એમને પોતાના દેશનું શાસન ચલાવવા માટે લખવામાં આવેલો અને નિયમોથી બનાવેલા એક વ્યવસ્થિત સંગ્રહને બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે દરેક દેશના બંધારણ લિખિત હોય છે, બ્રિટન અને ઇઝરાયલને બાદ કરતા. કારણ કે દેશ ચલાવવો હોય, કાયદા બનાવવા હોય, કલમો બનાવી હોય તો એ ક્યાંથી બનાવી, તો એ બંધારણ દેશનું જે હોય ને બહુ મોટો વિશાળ ગ્રંથ હોય, એની અંદર બધો ઉલ્લેખ પડેલો હોય અને એના આધારે કાયદા ઘડી શકાય કે કાયદા રદ કરી શકાતા હોય છે. તો આ બંધારણ કહેવાય કે લિખિત સ્વરૂપમાં કોઈ પણ દેશ ચલાવવા માટે નિયમોથી બનાવેલા વ્યવસ્થિત સંગ્રહને દેશના બંધારણ અથવા તો સંવિધાન કહેવામાં આવે છે. એનું શું મહત્વ છે, તો મેં તમને વાત કરી કે કોઈ પણ
કાયદા નવા બનાવવા હોય, સમય બદલાય, કાયદામાં પણ ફેરફાર કરવો પડતો હોય છે, તો ત્યારે ફેરફાર કરવા માટે સંવિધાન છે ને એ મહત્વનું છે. એના આધારે એમાં ફેરફાર કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ આડેધડ કાયદામાં ફેરફાર કરી શકતો નથી. હવે આપણે જે વાત કરી હતી કે બંધારણ ઘડતરની પ્રક્રિયા, અંગ્રેજોએ 1946 માં આપણને એમ કહી દીધું કે હવે તમે તમારું બંધારણ છે એ ઘડવું હોય તો ઘડવાની શરૂઆત કરી દીધું. તો આપણા દેશના જે ઘણા બધા નાના મોટા પક્ષો હતા અને આગેવાન વ્યક્તિઓ હતી, સરદાર વલ્લભભાઈ છે, જવાહરલાલ નહેરુ છે, આ સિવાય મૌલાના અબુલ ફઝલ આઝાદ છે, કનૈયાલાલ મુનશી છે, બલદેવસિંહ છે, ઘણા બધા નેતાઓ છે, એને આ બંધારણ ઘડવાની શરૂઆત ક્યાંથી કરી? તો કે 9 ડિસેમ્બર અને 1946 ના દિવસે અંગ્રેજોએ આપણને કીધું, 3 સભ્યનું કેબિનેટ ભારતમાં આવ્યું અને એને વાત કરી તમે તમારું બંધારણ ઘડવાની શરૂઆત કરો. તો આપણે 26 નવેમ્બર અને 1949 ના દિવસથી આપણે આપણા દેશનું બંધારણ ઘડવાની શરૂઆત કરી. કાયદાઓ કેવા હોવા જોઈએ, કઈ રીતે સમાવી શકાય, તો હવે બંધારણ કેવી રીતે ઘડાય, કોઈ અમુક વ્યક્તિઓને ન હોય, આવો મોટો વિશાળ ભારત દેશ છે તો દરેક રાજ્યમાંથી અમુક પ્રતિનિધિ લેવા પડે, દરેક ધર્મના, દરેક જ્ઞાતિના, લિંગ આધારે પુરુષો સ્ત્રીઓ, ધર્મ પ્રમાણે, દરેક એકમમાંથી, દરેક વિભાગમાંથી એક એક બબે પ્રતિનિધિઓને સ્થાન આપવું પડે, એટલે કે બંધારણ સભા બનાવવી પડે. બંધારણ સભા છે એ બની ગયા પછી જુદા જુદા કાયદાઓ છે એની ચર્ચા કરવામાં આવે. આપણે કેમ ક્લાસરૂમ હોય એમાં ઘણા બધા વિદ્યાર્થી બેઠા હોય તો દરેક જુદા જુદા પ્રાંતના પ્રતિનિધિ હોય અને એમણે બંધારણ ઘડવાની શરૂઆત કરી. તમને મિત્રો 389 સભ્યો હતા બંધારણ સભામાં. બંધારણ આપણે ઘડતર કરવું હોય તો એક સભા બનાવવી પડે, એક સમિતિ બનાવવી પડે, એમાં 389 સભ્યો હતા. એમણે 166 વાર મિટિંગો કરી જુદા જુદા કાયદાઓ સલાવવા, બરાબર છે, અને અંતે 26 નવેમ્બર અને 1949 ના દિવસે આપણું સંપૂર્ણ બંધારણ છે એ તૈયાર થઈ ગયું અને બંધારણ સભામાં એકવાર પસાર કરી દીધું. પસાર કરવું એટલે 389 સભ્યો બેઠા હોય ને એની સામે એકવાર વ્યવસ્થિત રીતે વાંચી જવું અને બધા મંજૂરી આપી દઈએ કે ના ના એની અંદર લખેલા જે કાયદાઓ છે એ બધાને માન્ય છે એવું બધાએ કહીએ એટલે એ બંધારણ સભામાં પસાર થઈ ગયું. અને 3 મહિના પછી એટલે કે 26 જાન્યુઆરી અને 1950 ના દિવસે આ બંધારણ છે એ સત્તાવાર રીતે અને કાયદેસર રીતે ભારતની અંદર અમલમાં આવ્યું. હવે અહીં જુઓ 46 માં આપણને આઝાદી નહોતી મળી હતી, ના, 15 ઓગસ્ટ 1947 મળી છે, પણ બ્રિટિશ શાસને આપણને પરવાનગી આપી દીધી હતી. અને બંધારણ ઘડવું એ કોઈ 1-2 દિવસની પ્રક્રિયા નથી, કારણ કે દેશની અંદર હજારોની પણ લાખો વિભાગ હોય છે, દરેક વિભાગને લગતા ઝીણામાં ઝીણા કાયદાઓ ઘડવા પડતા હોય છે. ધારો કે કોઈ એક્સિડન્ટ થયું, અકસ્માત થયો, મૃત્યુ થયું, ઔદ્યોગિક કાયદા હોય, બાળક કેળવણીને લગતા કાયદા હોય, સ્ત્રી કેળવણીને લગતા કાયદા હોય, વૃદ્ધોને લગતા કાયદા હોય, એવા હજારોની સંખ્યામાં વિભાગ હોય અને ઝીણવટપૂર્વક બધા કાયદા બનાવવા પડતા હોય છે. તો આ બંધારણ ઘડતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો છે ને સમય લાગ્યો અને આપણું બંધારણ છે એ આખે આખું તૈયાર થઈ ગયું. જે બંધારણ સભા બનાવી હતી ને એમાં આખે આખી સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને જે કાયદાકીય એટલે કે ખરડાની સમિતિ, મુસદા સમિતિ એક અલગથી બનાવી હતી, કાયદા સમિતિ, એના અધ્યક્ષ છે એ ડોક્ટર ભીમરાવ આંબેડકર ભાઈના હતા, એ એના અધ્યક્ષ હતા. ત્યાર પછી આપણું બંધારણની રચના થઈ ગઈ
દેશની સમક્ષ મૂકી દીધો એ પહેલા આમુખ આવે આપણે કેમ કોઈ પણ વાત કરી તો સીધી વાત ચાલુ ન થઈએ થોડી એની પહેલાની વાત કરીએ ઉદાહરણ તરીકે કોઈ રોડ ઉપર અકસ્માત થયો હોય તો સીધી એની વાત ન કરે એમ કે એક ભાઈ આ સાઈડથી આવતા હતા આ ભાઈ આ સાઈડથી આવતા હતા વચ્ચે આવી રીતના ખાડો આવ્યો કે ઘેટા બકરાનું ટોળું આવ્યું અને પછી અકસ્માતની વાત આવી તો એમ બંધારણની શરૂઆત છે એ આમુખથી થાય પહેલા આમુખ એટલે શું તો કે બંધારણ ઘડવું હોય તો ઘણી વખત આવડો મોટો દેશ છે બધા જાતિઓની કે વિસ્તારની કે પ્રદેશની ભાષા એક સરખી નથી તો અમુક અમુક શબ્દોના બબે ત્રણ ત્રણ અર્થ થતા હોય તો કાયદામાં એવું ચાલે નહીં વ્યવસ્થિત એક જ અર્થ નીકળવો જોઈએ તો એનું અર્થઘટન કરવું હોય ને ત્યારે આમુખ છે ને એ મદદરૂપ થાય છે એમ કેવું હોય તો કહી શકાય કે બંધારણનો આત્મા છે આમુખ છે બંધારણનું હાર્દ છે કારણ કે એની અંદરથી કાયદામાં વપરાતા શબ્દોનો શું અર્થ કરવો એનું અર્થઘટન છે ને એ આમુખમાંથી થાય છે અને એ આમુખનું મહત્વ છે હવે તમે તમારું પાઠ્ય પુસ્તક ખોલશો ને તો એની અંદર ઘણા બધા વિશિષ્ટ પ્રકારના શબ્દો વાપરેલા છે જોજો મારો વિડિયો લેક્ચર પૂરો થઈ ગયા પછી સરસ ફોટામાં ફ્રેમ મઢેલી હોય એવી રીતના અમુક છે ને મઢેલું છે એમાં અમુક અમુક શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા હોય પાછળ એનો પણ એની અંદર ઉલ્લેખ હોય તો એ શબ્દોને આધારે આ બંધારણની જ્યાં જ્યાં સમસ્યા જણાતી હોય એનું સોલ્યુશન થઈ શકતું હોય તો આમુખમાં ચાર મુખ્યત્વે ત્રણ આધાર સ્તંભ હોય આમુખની અંદર શું હોય આપણે જાણવું હોય તો એક લોકશાહી એટલે શું એ અંદર આપેલું હોય એક સમાજવાદી એટલે શું એ આપેલું હોય અને એક બિન સાંપ્રદાયિકતા એટલે શું એ આપેલું હોય સૌથી પહેલા જુઓ જે આમુખનો આધાર સ્તંભ છે એમાં લોકશાહી કોને કહેવાય યાદ રાખજો વિશ્વમાં 250 ઉપરાંત દેશો છે દરેક દેશની અંદર લોકશાહી ન હોય સાહેબ લોકશાહી એટલે શું તો કે જે દેશની પ્રજાના કહેવાથી લોકો શાસન ચલાવતા હોય પ્રજા જે તે પ્રતિનિધિને ચૂંટી કાઢતી હોય અને એ પ્રતિનિધિને સરકાર ચલાવવાની મંજૂરી આપતી હોય એવા દેશને લોકશાહી દેશ કહેવાય ટૂંકમાં લોકો વડે લોકોથી અને લોકો દ્વારા જે દેશમાં શાસન ચાલે એને લોકશાહી કહેવાય ભારત છે ને વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર છે બ્રિટનમાં પણ લોકશાહી છે અમેરિકામાં પણ લોકશાહી છે પણ રશિયામાં લોકશાહી નથી ચીનમાં લોકશાહી નથી ત્યાં લોકોને મત આપવાનો અધિકાર હતો નથી અને લોકો દ્વારા સરકાર બનતી નથી ત્યાં સામ્યવાદી શાસન પ્રણાલી છે અમુક દેશમાં રાજાશાહી હોય અમુક દેશમાં સરમુખત્યારશાહી હોય અમુક દેશમાં સામ્યવાદી શાસન પ્રણાલી હોય અને અમુક દેશમાં લોકશાહી શાસન પ્રણાલી હોય આ જે તે દેશની અંદર શાસન કરવાના પ્રકાર છે પછી આ લોકશાહી છે એ લોકો જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓને ચૂંટી અને એમએલએ અથવા તો એમપી બનાવતી હોય છે પછીનો બીજો આધાર સ્તંભ છે સમાજવાદી એટલે શું તો જુઓ આવડું મોટું ભારત રાષ્ટ્ર છે તો એનો આખરી હેતુ શું હોય કે દરેક ભારતની અંદર વસતા જુદા જુદા તમામ સમાજના લોકોને એક સમાન તક મળે રાજકીય રીતે સામાજિક રીતે આર્થિક રીતે સમાનતાનું ધોરણ જળવાઈ રહે એ માટે દરેક રાજ્ય છે એ કલ્યાણ રાજ્ય કઈ રીતે બને એની જોગવાઈ છે સમાજવાદી એ ટોપિકની અંદર કરેલી છે સમાજવાદી શબ્દનો જે ઉલ્લેખ છે એ બંધારણની અંદર વિશાળ અર્થમાં હોય આપણા પાઠ્ય પુસ્તકમાં નામ એકમ મૂક્યો હોય તો દરેકે દરેક સમાજને એક સરખું પ્રાધાન્ય મળે અને દરેક રાજ્ય કલ્યાણ રાજ્ય બને એવી ભાવના એવો હેતુ છે સમાજવાદી
શબ્દની અંદર વિશાળ અર્થમાં પ્રયોજાયો છે. ત્રીજું બિન સાંપ્રદાયિકતા એટલે શું? પહેલા તો શબ્દ સમજવો પડે. જો આવડા મોટા ભારત દેશની અંદર કેટલાય બધા ધર્મો છે, કેટલાય બધા સંપ્રદાયો છે, તો ભારત સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર છે એ ધર્મનો ક્યારેય પક્ષ લઈ શકે નહીં. એને બિન સાંપ્રદાયિકતા કહેવાય. કોઈ પણ સંપ્રદાયનો પક્ષ લઈ શકે નહીં કે આ સંપ્રદાય ઊંચો છે, આ સંપ્રદાય નીચો કહેવાય, આ ધર્મ ઊંચો કહેવાય, આ ધર્મ નીચો કહેવાય. આમ કોઈ પણ સંપ્રદાયના તરફેણમાં ન જવું, એના વિશે કાંઈ પણ બોલવાનો અધિકાર ન હોવો, એટલે બિન સાંપ્રદાયિકતા. ભારતની અંદર તમામ નાગરિક પોતાની ઈચ્છા પડે ને ધર્મ અપનાવી શકે છે. કોઈ એમ કે મારે હિન્દુ ધર્મ પાડવો છે તો એ હિન્દુ ધર્મ અપનાવી શકે, કોઈ એમ કે મુસ્લિમ ધર્મ પાડવો છે એ અપનાવી શકે, કોઈ એમ કે મારે ખ્રિસ્તી ધારણ કરવું છે ખ્રિસ્તી બની શકે, શીખ જૈન બૌદ્ધ કોઈ પણ ધર્મ છે એ અપનાવવાની છૂટ હોય છે. સરકાર એને ધર્મ પરિવર્તન કરતા રોકી શકે નહીં. તો આને કહેવાય બિન સાંપ્રદાયિકતા. ત્યારબાદ આગળ જાઓ. હવે આપણું બંધારણ તો ઘડાઈ ગયું છે. 15-26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતને સત્તા મળી ગઈ, એટલે 26 જાન્યુઆરી નો દિવસ પ્રજાસત્તાક કહેવાય, અને 15 ઓગસ્ટે સ્વતંત્રતા મેળવી તો એને સ્વતંત્રતા દિન કહેવાય, અને પ્રજાસત્તાક દિન કહેવાય 26 જાન્યુઆરી. હવે આપણું બંધારણ છે એમાં કઈ કઈ બાબતો આપેલી છે, લક્ષણો એટલે એની અંદર કઈ કઈ બાબત છે. પેલું સૌથી પહેલા કોઈ લિખિત દસ્તાવેજ છે. મેં તમને કીધું એમ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે લખવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને લિખિત દસ્તાવેજને બંધારણ કહેવામાં આવે છે. તો ભારતનું બંધારણ છે ને બહુ વિશાળ છે, અને એ લિખિત સ્વરૂપમાં છે એટલે લખાયેલું છે. એમાં કેટલાય બધા આર્ટિકલ્સ છે, કલમો છે, પરિશિષ્ટો છે. આપણે કેમ આમાં છે કે ભાઈ મુખ્ય ટોપિક આ એક જ છે, બંધારણના મૂળભૂત લક્ષણ. એમાં ચાર ટોપિક આવે, પાછો આ ચોથો ટોપિક છે એના પેટા ટોપિક આટલા આવે, વળી પાછા આના પેટા ટોપિક આવે, વળી પાછા એના પેટા ટોપિક આવે. આ બધાને પરિશિષ્ટો કહેવાય, પેટા કલમો કહેવાય, પેટા કલમ ની પેટા કલમ. આ રીતના આખું માળખું રચાયેલું હોય છે. પછી બંધારણનું પદ કેવડું હોય છે? તો કે જો પદની વાત કરવામાં આવે તો ખૂબ જ 22 ભાગની અંદર અહીંયા લખવો અલગ લખી શકાય કે 22 ભાગમાં વેચાયેલું છે. એની અંદર મેં તમને વાત કરી એમ ઘણા બધા પરિશિષ્ટો એટલે કે આર્ટિકલ્સ છે, અને ખૂબ ભારત વિશ્વમાં સૌથી મોટામાં મોટો લેખિત કોઈ બંધારણ હોય તો એ ભારતનું છે. ત્યારબાદ એક જ નાગરિક હતો એટલે શું? તો આ ખાસ ધ્યાન આપજો, તમને એક વાક્યમાં પણ પૂછાય. તમે ભારતની અંદર વસવાટ કરતા હોય તો તમને 18 વર્ષની ઉંમર પૂરી થાય એટલે તમને ચૂંટણી કાર્ડ કાઢી દે, પુખ્ત હોય કહેવાય. 18 વર્ષની ઉંમર પૂરી થાય, પેલો દિવસ આવ્યો એટલે એને પુખ્ત હોય કહેવાય. કેવી કહેવાય? પુખ્ત હોય. તો ભારતમાં છે એ એક જ નાગરિક તત્વ છે. ઉદાહરણ તરીકે તમે હિન્દુસ્તાનમાં રહ્યો છો, અમેરિકામાં બેવડું નાગરિક તત્વ છે. એ કેવી રીતે? તો કે અમેરિકામાં ઉદાહરણ તરીકે 45 રાજ્યો છે, તો જે રાજ્યમાં રહેતો હોય ને એ રાજ્યનું ચૂંટણી કાર્ડ નીકળે, અને આખા અમેરિકા દેશ છે એના વતીએ એક મત આપી શકાય એનું પણ એક ચૂંટણી કાર્ડ હોય છે. એટલે બેવડું નાગરિકત્વ કહેવાય. ભારતમાં એવું નથી, એમાં ભારત આખા દેશનો નાગરિક છે, ભારતનો નાગરિક છે. એટલે એને એક વડું એટલે કે એક જ નાગરિકત્વ ધરાવે છે ભારતનો, બરાબર. અમેરિકામાં મેં તમને વાત કરી. હવે એના પછી મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર એટલે શું? મજબૂત કેન્દ્ર વાળું, તો મારી વાત સાંભળો. આપણે છાપામાં અવારનવાર વાંચતા હોઈએ છીએ કે ભારત સરકારનો નિર્ણય
કેન્દ્ર સરકારનો નિર્ણય બે એક જ કહેવાય ભારતમાં છે 29 રાજ્ય છે આ દરેક રાજ્યમાં આવેલી સરકારને રાજ્ય સરકાર કહેવાય કેવી સરકાર કહેવાય રાજ્ય સરકાર દરેક રાજ્યમાં જુદી જુદી હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અકાલી દળ હોય કે નેશનલ કોન્ફરન્સ હોય ત્યાં તો અલગ અલગ બધી જે પક્ષ હોય એની સત્તા હોય ત્યાં પણ આ 29 રાજ્ય છે ને પોતાના રાજ્ય પૂરતો તો વહીવટ ચલાવે છે જ્યારે આખો ભારત એટલે 29 રાજ્યનું બને એનો સળંગ વહીવટ છે ને કેન્દ્ર સરકાર કરે કઈ કરે કેન્દ્ર સરકાર આખા ભારતની સરકારને કેન્દ્ર કહેવાય છે દિલ્હીમાં આવેલી હોય એટલે 29 રાજ્યની જે સરકાર આવેલી હોય એને કઈ સરકાર કહેવાય રાજ્ય સરકાર તો આ કેન્દ્ર સરકાર થઈ આ ભારતની અંદર દરેક રાજ્યમાં રાજ્ય સરકાર છે અને આખા ભારત પ્રતિ કેન્દ્ર સરકાર છે એટલે એને સમવાય તંત્ર કહેવાય બે છે પણ હવે ઉદાહરણ તરીકે ગુજરાત રાજ્ય હોય તો ગુજરાતમાં કાંઈ પણ કાયદા કાનૂન બનાવવા હોય નીતિ નિયમો બનાવવા હોય તો દર વખતે કેન્દ્ર સરકારને પૂછવાનું ન હોય કે અમે આવી રીતના કાયદો બનાવી આવી રીતના બનાવી ભાગ પાડી લીધેલા છે અમુક કામ છે ને એ કેન્દ્ર સરકારને જ કરવાના હોય અમુક કામ છે ને એ દરેક રાજ્ય સરકારને જ કરવાના હોય અમુક કામ છે ને બેને મળીને કરવાના હોય અને જે કામ બાકી રહી ગયા હોય કોઈનામાં ન આવતા હોય એને શેષ સત્તાઓ કહેવાય એ કેન્દ્ર સરકારના ભાગમાં આવે બરાબર છે આના લગભગ 97 જેટલા કાર્યો છે રાજ્યોના 66 જેટલા કાર્યો છે કયા કયા કાર્યોનો સમાવેશ થાય તો કે કેન્દ્રની કેન્દ્ર સરકાર છે જે ભારત સરકાર અત્યારે મોદી છે એ કેન્દ્ર સરકારનો વડો છે એ પ્રધાનમંત્રી છે ભારત દેશનો વડાપ્રધાન છે તો એમની સરકારની અંદર કયા કયા કાર્યો કરવાના કરવામાં આવે તો કે રેલવે છે સંરક્ષણ છે અણુશક્તિ છે નાણું છે બેન્કિંગ છે વીમો છે તાર ટપાલ છે આ બધું કોઈ પણ રાજ્યમાં જાવે એનું સંચાલન એક જ કેન્દ્ર સરકાર હસ્તગત થાય તમે કહીએ સાંભળું કે આ ગુજરાતની રેલવે આ મહારાષ્ટ્રની રેલવે બધી ભારતીય રેલવે છે એમાં કોઈ રાજ્યનું ચાલે નહીં બરાબર છે કેન્દ્ર સરકારનું ચાલે રેલવેની બાબતમાં એટલે એના કામ છે પછી રાજ્યોમાં દરેક રાજ્ય શિક્ષણને લગતા કાર્યો કરવાના હોય આરોગ્યને લગતા કાર્યો કરવાના હોય બરાબર છે અને દેશમાં પોતાના રાજ્યમાં આવેલી ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો એટલે કે આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય આના ઉપર નિયમન અને દેખરેખ રાખવાનું કાર્ય દરેક રાજ્યની હોય પછી સંયુક્તમાં આવે બેને મળીને કરવાના કાર્યો હોય તો એવા લગ્ન છે કોઈ છૂટાછેડાના કેસ હોય કોઈ સામાજિક અને આર્થિક બાબતોમાં નિર્ણય લેવાના હોય તો આ સંયુક્ત યાદી એટલે બેને મળીને કરવાના કાર્ય હવે આવડા મોટા દેશમાં ઘણા કામ બાકી રહી છે કોઈના ભાગમાં ન હોય નો કેન્દ્રના ભાગમાં હોય નો રાજ્યના ભાગમાં હોય તો એને શેષ સત્તાઓ કહેવાય એ બધી બહાર પાડવાની સત્તા અને અમલ કરવાની સત્તા કેન્દ્ર સરકારની હોય છે તો આ જ્યાં મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર અને એના ભાગ પછી એક કટોકટી વેળા એક તંત્રી વ્યવસ્થા એટલે શું જુઓ દેશમાં કોઈ બાહ્ય આક્રમણ થાય કે દેશ સંકટમાં મુકાય ને ત્યારે દેશની અંદર કટોકટી જાહેર કરી દેવામાં આવે આ સિવાય ખૂબ જ મોંઘવારી વધી જાય અને નાણાંના મૂલ્યમાં એકદમ ઝડપથી ઘટાડો થાય ત્યારે નાણાં કટોકટી નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવે યુદ્ધ કે એવી આકસ્મિક આફતો આવી પડે ત્યારે ભારતના 29 રાજ્ય છે ને એ બધા રાજ્યોની સત્તા છે ને એ સ્થગિત કરી દેવામાં આવે પછી રાજ્યનું કઈ ચાલે નહીં એને કટોકટી કહેવાય આપણે ઇન્દિરા ગાંધી જયારે વડાપ્રધાન હતા અને પાકિસ્તાન સાથે જયારે યુદ્ધ થયું હતું બરાબર છે ત્યારે કટોકટી જાહેર કરવામાં આવી એટલે ત્યારે પછી કઈ નવા કામ ન થઈ શકે કે રાજ્ય સરકાર નું ચાલે નહીં 29 રાજ્ય છે ને કેન્દ્રમાં ફેરવાય એને કહેવાય એક તંત્રી
અલગ અલગ નહીં બધું કેન્દ્ર કેને એમ જ કરવાનું એને એક તંત્રી વ્યવસ્થા કહેવાય આવું ક્યારે થઈ શકે તો કે કટોકટી વેળાએ ઘણી વખત અમુક રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા એકદમ કથળી જાય સરકારનો કાબુ બહાર રહી જાય તો આવા રાજ્યની અંદર પણ વડાપ્રધાન કે જે તે રાજ્યના રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને ભલામણ કરે કે અમારા રાજ્યમાં સ્થિતિ કાબુ બહાર જતી રહે છે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાવી દેવામાં આવે જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી મુખ્યમંત્રી કોઈ વહીવટ કરી શકે નહીં પછી દ્વિગૃહી પ્રથા એટલે શું તો કે જો કેન્દ્ર સરકાર છે ને એમાં બે ગૃહો છે એકને લોકસભા કહેવાય એક ગૃહને અને બીજાને રાજ્યસભા કહેવાય રાજ્યસભા ઉદાહરણ તરીકે હું જે ક્લાસમાં કામ કરાવું છું અને નામ આપ્યું લોકસભા બાજુનો રૂમ છે એને નામ આપ્યું રાજ્યસભા આવડો મોટો દેશ ચલાવવો હોય તો ભારતમાં લોકશાહી છે હું ને તમે ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ કે ગુજરાત સરકારની ચૂંટણી આવી ઘણી વખત એવું સાંભળીએ છીએ કે કેન્દ્ર સરકારની ચૂંટણી આવી દર 5 વર્ષની ટર્મ હોય કેન્દ્ર સરકારની ચૂંટણી આવે ને ત્યારે એમાં બે ગ્રુપ છે એક ગ્રુપને લોકસભા કહેવાય અને એક ગ્રુપને રાજ્યસભા કહેવાય લોકસભામાં છે ને 545 જેટલા સંસદ સભ્યો હોય એટલે ઇંગ્લિશમાં એમપી કહેવાય મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને મોટે ભાગે ભારતના દરેક રાજ્યના જિલ્લામાંથી ચૂંટાઈને એક પ્રતિનિધિ લોકસભામાં આવતો હોય છે જે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કેન્દ્ર સરકારમાં કરે લોકોને કઈ પ્રશ્નો હોય તો એની રજૂઆત છે એ લોકસભામાં થાય અને બીજું ગ્રુપ છે એ રાજ્યસભા એની ચૂંટણી ન થાય આપણે જેને ચૂંટ્યા છે ને એ લોકો હવે એને ચૂંટે એની સભ્ય સંખ્યા છે ને એ 238 હોય અને 12 રાષ્ટ્રપતિ નિમણૂક કરે એટલે 250 ની સંખ્યા હોય એની પાસે પ્રમાણમાં ઓછી સત્તા હોય રાજ્યસભા પાસે લોકસભા પાસે વધારે હોય હવે આવ્યું સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર ન્યાયતંત્ર એટલે કોર્ટની વાત કરવામાં આવી છે કોઈ પણ નાગરિકને ક્યાંય પણ અન્યાય થાય તો કોર્ટમાં છેલ્લે એ કેસ દાખલ કરી શકે પણ પછી એમાં ક્યાંય રાજકીય હસ્તક્ષેપ ન ચાલે કારણ કે સાવ અલગ એકમ છે ત્યાં સરકારનું પણ કાંઈ આવે નહીં કારણ કે એક સ્વાયત્ત એકમ છે કોર્ટ છે ને ન્યાયતંત્ર કાયદામાં અને બંધારણમાં જેને સ્વતંત્રતા બક્ષવામાં આવી છે તમામ પાસાનો વિચાર કરી કોઈ પણ દાબ દબાણ ધાક કે ધમકી વગર નિષ્પક્ષપણે ન્યાય આપી શકે ને એટલા માટે ન્યાયતંત્રને છે ને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે કાયદાથી સાવલ ચૂંટણી તંત્ર છે ન્યાયતંત્ર છે આ બધાને બંધારણની અંદર કાયદાથી અલગ રાખવામાં આવ્યા છે જેથી કોઈ રાજકારણી છે એનો પ્રભાવ પડે નહીં આગળ જો બંધારણમાં સુધારો કરવો હોય તો શું કરવું પડે તો કે બંધારણમાં સુધારો કરવો હોય ને તો આપણે લોકસભા ભેણા અને રાજ્યસભા આ બેયના ગૃહ હોય ને એમાં બે તૃતીયાંશ બહુમતીથી ખરડો પસાર કરવો પડે અમુક કાયદા ઘડવા માટે સાદી બહુમતી જોઈએ અમુક કાયદા ઘડવા માટે લોકસભા અને રાજ્યસભા બે ગૃહની બે તૃતીયાંશ જોઈએ અમુક એવા પ્રકારના કાયદા ઘડવા માટે બે ગૃહ લોકસભા રાજ્યસભા અને 29 રાજ્યમાંથી 50% રાજ્યોની સહમતી હોય તો એ કાયદો અમલમાં આવી શકે પછી સાર્વત્રિક અને પુખ્ત વય મતાધિકાર એટલે શું તો કે ભારતની અંદર જે વ્યક્તિની ઉંમર 18 વર્ષની થઈ જાય એટલે એમને જુદી જુદી ચૂંટણીઓની અંદર મત આપવાનો અધિકાર મળે છે સાર્વત્રિક એટલે એમાં નાત જાત ધર્મ જ્ઞાતિ લિંગ પુરુષ સ્ત્રી વૃદ્ધ આવું કોઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી એને સાર્વત્રિક પુખ્ત હોય એને જેના 18 વર્ષ થઈ ગયા એને પુખ્ત વયનો માણસ કહેવાય મતાધિકાર એટલે એ દરેક ચૂંટણીમાં જે વિસ્તારમાં રહેતો હોય અને લાગુ પડતી હોય એ ચૂંટણીમાં મત આપી શકે એને મતાધિકાર કહેવાય
ધર્મ નિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતા એટલે શું એની ચર્ચા આપણે કરી કે કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા પડે ધર્મ રાખી શકે એનો અમલ કરી શકે સરકાર એની કે દખલગીરી કરે નહીં પોતાની ઈચ્છા પડે સંપ્રદાય રાખી શકે એને બિન સાંપ્રદાયિકતા એટલે કે ધર્મ નિરપેક્ષતા કહેવાય પછી અદાલતની સમીક્ષા એટલે શું તો કે કાયદો ઘડવાનો હોય અને કેન્દ્ર સરકાર કાયદો ઘડે પછી એને એમ લાગે કે કાયદો ઘડ્યો એમાં આ બાબત તો વધારામાં જે લખેલું છે એનાથી ઉપરવટ જઈને ઘડેલો છે ત્યારે અદાલત છે એ કેન્દ્ર સરકારને નોટિસ પણ પાઠવે અને ફરીવાર કાયદાને જોવા માટેનું પણ કહે અને જરૂરી લાગે તો સરકારને પણ સુધારો કરવાનું કહે કારણ કે ન્યાયતંત્ર છે ને એ બંધારણનો રક્ષક છે એ બંધારણમાં લખેલું હોય ને એટલા જ કાયદાની મર્યાદામાં રહી અને ઘડી શકાય એનાથી ઉપરવટ થઈ શકાય નહીં નહીતર પછી ભારતની સર્વોચ્ચ અદાલત છે આપણું ન્યાયતંત્રનું માળખું ગોઠવેલું છે કે સૌથી પહેલા સર્વોચ્ચ અદાલત છે એ આખા દેશની સૌથી મોટી પછી મધ્યમાં દરેક રાજ્યમાં આવેલી વડી અદાલત અને સાવ નીચે દરેક જિલ્લામાં આવતી અદાલતો અને એના તાબા હેઠળ આવતી અદાલત આવી રીતના ન્યાયતંત્રનું માળખું છે આપણને મૂળભૂત હકો છ મળ્યા છે સાથે સાથે ફરજ પણ આપણી કેટલીક છે તમે તમારું પાઠ્ય પુસ્તક ખોલો એમાં જોજો પેલા પેજ ઉપર પ્રતિજ્ઞા પત્ર આવશે ને પછી મૂળભૂત ફરજો આવશે એટલી ફરજો ભારતના નાગરિક તરીકે આપણે નિભાવવી જોઈએ અને વ્યક્તિ સ્વતંત્ર રીતે જીવી શકે એટલે એને છ મૂળભૂત હકો પણ આપ્યા છે પછીનો ટોપિક છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દરેક રાજ્યને કાયદા ઘડવા હોય તો આ સિદ્ધાંતોની મદદથી જે કાયદા ઘડી શકે અને કાયદા ઘડવામાં એને મદદરૂપ થાય અને દેશને એ રાજ્યને કલ્યાણ રાજ્ય બનાવવાનો માર્ગ છે એ આ સિદ્ધાંતોની અંદર પડેલો છે અને છેલ્લો ટોપિક પછાત વર્ગો અને આદિજાતિ માટેની જોગવાઈઓ જુઓ આવડો મોટો ભારત દેશ છે બધાની આર્થિક સ્થિતિ એક સરખી નથી બધા ગરીબ નથી બધા મધ્યમ વર્ગ નથી બધા પૈસા વાળા નથી તો કાયદાની દ્રષ્ટિએ શું કીધું છે આપણે એક ટોપિક એની અંદર આવ્યો સમાજવાદી કે કાયદાની દ્રષ્ટિએ આર્થિક રીતે સામાજિક રીતે બધા સરખા થાય એવો પ્રયત્ન સરકાર કરે પણ અમુક જૂથ એવા છે કે જે સાવ પછાત અને વંચિત છે તો એવા લોકોને બધાની સાથે ઉપર લઈ આવવા માટે સરકારે અમુક અનામતો નાખી આટલી સીટો અનામત રહેશે આ જ્ઞાતિની આટલી રહેશે આની આટલી રહેશે પછી આ વર્ગની નોકરીમાં આટલી અનામત સીટો રહેશે આને બધાને હકારાત્મક ભેદભાવ તરીકે બંધારણમાં ઓળખવામાં આવ્યો છે કારણ કે એ કાયદામાં જોગવાઈ છે અને એ પછી પાડવી પડે કારણ કે એની વિરુદ્ધમાં જઈ શકાય નહીં પણ હા સરકાર ઈચ્છે તો મેં તમને વાત કરી એમ ફેરફાર કરી શકે હમણાં તમને ખબર હોય તો સવર્ણ અનામત એટલે કે બી અનામત જે જનરલ કેટેગરીને આવે છે એના માટે પણ સરકારે એની યોજના બહાર પાડી છે કે એને પણ અમુક બેઠકો છે એ અનામત રાખવામાં આવે પણ મારો કહેવાનો મતલબ આખા પાઠના સારને અંતે કે ભારત સરકાર છે તો સમય પ્રમાણે લોકોની અપેક્ષાઓ આકાંક્ષાઓ ઈચ્છાઓ જરૂરિયાતો અને ભાવનાઓને આધારે બંધારણની અંદર ભારતના સંવિધાનની અંદર બહુમતીથી જૂના કાયદા કાઢી શકે છે નવા કાયદા ઉમેરી શકે છે તો આ થઈ ભારતનું બંધારણનું ઘડતર કેવી રીતે થયું અને આપણા બંધારણમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરેલો છે હવે જ્યારે આપણે આ પાઠનો પીડીએફ લખવાનું આવે ત્યારે તમે શબ્દો પ્રશ્નો એક એક વાક્ય વિકલ્પ ખાતરીએ લખશો ત્યારે આવા શબ્દો આવશે લખવા ત્યારે આપણને લખવામાં પણ સરળતા રહેશે ન સમજાય તો પાઠ્ય પુસ્તક ઓપન કરી અને પેરેગ્રાફ આપણે વાંચશું એટલે આપણને ખ્યાલ આવી જશે અને ન સમજાતી બાબતો છે એ જ્યારે આપણું વેકેશન ખુલશે ત્યારે વર્ગમાં બધાની સાથે આપણે ચર્ચા કરશું સરસ કામ કરજો વ્યવસ્થિત કામ કરજો એવી મને આશા છે બેસ્ટ ઓફ